આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રાજ્ય સાથે દેશભરમાં લવજેહાદનો મુદ્દો ભારે ચર્ચામાં છે, ત્યારે સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે, જેથી સમસ્ત બ્રહ્મ સમાજ સાથે હિન્દુ સમાજે આરટીઓ કચેરી પાલ ખાતે એકઠા થઈને ઇન્સ્પેક્ટર નિસાર ખાન, જીતુ મિયા ખાસુરા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં કહેવાયું છે કે ઇન્સ્પેક્ટર પાલનપુરની દીકરીને ભગાડી જઈને રાજસ્થાન આબુ રોડ ખાતે ગત 31 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તે ઓફિસમાં હાજર થયા નથી, જેથી આ ઇન્સ્પેક્ટર સામે શિક્ષાત્મક પગલાં લઈને તેમને છૂટા કરવામાં આવે તેમજ સરકાર એવો કાયદો બનાવે જેથી લવ જેહાદ જેવા બનાવો અટકે તેવી માંગ કરવામાં આવી છે. પાલ આરટીઓ આગળ નહીં જાઓ, આગળ નહીં જાઓ, જરા પાછળ આવો. મારું નામ પૂનમ રાવલ છે. જે છોકરીને આ નિસાર જાસુરાએ જે કર્યું છે એ મારી સગી ભાણી છે, અને મારું નિવેદન છે કે એને એના મેરેજ હજી જે પહેલાં કરેલા છે છૂટા નથી કર્યા, છતાં બી આપણા હિન્દુ સમાજની છોકરીને એ ફોલાવી ફોસલાવી અને આવી રીતે ભગાડી લઈ ગયેલો છે. તો મારું નિવેદન છે કે એના કડક કાયદા લેવા જોઈએ, એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. આ છોકરીને આવું કર્યું, કાલ માનો કે કોઈ બી અમારા ધર્મની કે હિન્દુ સમાજની છોકરીને સાથે ક્યારે પણ આવું ન થાય, અને એને નોકરીમાંથી એને ગાડીમાં નાખવામાં આવે અને એના સખ્ત પગલાં લેવામાં આવે એવું મારું અને અમારા બધા બ્રાહ્મણ સમાજનું તમામ હિન્દુઓનું નિવેદન છે કે કડકમાં કડક સજા થાય અને એને અહીંયાથી કાઢી દે. આ વ્યક્તિ પાલનપુરનો છે અને આરટીઓમાં એ નોકરી કરે છે, નિશાર જાસુરા. હું ગિરીશભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ સુરત. અત્રે તમામ હિન્દુ સંસ્થાઓ સાથે અમે આરટીઓને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. લવ જેહાદ પાલનપુરની દીકરી સાથે જે એક પ્લાનિંગથી જે લવ જેહાદનો કિસ્સો બન્યો છે એને લલચાવી ફોસલાવી અને ભગાડી દેવામાં આવી, એની સાથે વિધર્મી યુવાને લગ્ન કર્યા છે. એક એજ્યુકેટેડ યુવાન આવું કરે તો એનો મતલબ એવો થાય છે કે આ વસ્તુ એક પ્લાનિંગથી થતી હોય છે, અને એના માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની ગુજરાત ભાજપની સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં એક એવો કાયદો લાવવામાં આવે કે જે આ દીકરીઓ ભોગ બને છે, અને લવ જેહાદના વિરોધનો કાયદો આવે એવી અમારી સર્વ હિન્દુ ધર્મ વતી માગણી છે.